કોંગ્રેસ પક્ષે ઉમેદવાર તરીકે મારી સાબરકાંઠા લોકસભા બેઠક પર પસંદગી કરી છે. ગત વિધાનસભાના સમીકરણો આપ જોશો તો આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીમાં મોટાભાગે મતોનું વિભાજન થયું હતું. આ વખતે ઇન્ડિયા ગઠબંધનમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી સાથે મળીને ચૂંટણી લડી રહ્યા છે, જેના કારણે જે મતો આમ આદમી પાર્ટીને મળેલા એ સીધા આ વખતે કોંગ્રેસ પક્ષને મળશે. એટલે આ સીટ પર કોંગ્રેસનો વિજય નક્કી થઈ ગયો છે. અને કોંગ્રેસનો વિજય નક્કી થઈ ગયો છે, હજી અમે તો ફોર્મ નથી ભર્યું, માત્ર ઉમેદવાર તરીકે અમને જાહેર કરવામાં આવ્યા છે. એટલામાં જ હરીફ પાર્ટીના ઉમેદવાર પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે. એ જ બતાવે છે કે કોંગ્રેસ અહીંયા કેટલી મજબૂત છે અને કોંગ્રેસ હવે જીતવા જઈ રહી છે. એના કારણે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો હારના ડરથી ઉમેદવારી ખેંચી રહ્યા છે. એ કયા કારણોસર જે જાતિવાદનું સમીકરણ મળ્યું હતું ઠાકોર અને દાભોલના કારણે પાછી ખેંચ્યું, શું લાગે છે? એ એમનો વ્યક્તિગત પ્રશ્ન છે, હું શું કહી શકું કે કારણ કે કોંગ્રેસ કોઈ જાતિવાદમાં માનતી નથી, કોઈ ધર્મવાદમાં માનતી નથી. સર્વ ધર્મ સંભાવ અને સર્વ જાતિ સંભાવથી અમે આ ચૂંટણી લડીશું. એટલે અમારે કોઈ જાતિગત રાજકારણ કરીને અમારે મતો લેવા નથી. પણ કોંગ્રેસના ભૂતકાળ ભવ્ય છે. 70 વર્ષ કોંગ્રેસે આ દેશમાં રાજ કર્યું છે. કોંગ્રેસનું આઝાદીની લડાઈમાં પણ કોંગ્રેસનું યોગદાન છે. એટલે અમારા જે કરેલા કાર્યો છે એના પર અમે આ ચૂંટણી લડીશું. કેટલા મતોથી મતોથી વિજયની વાત તો મતદાન થાય પછી કહી શકાય. અત્યારે તો હજી અમે પ્રારંભિક તબક્કામાં છે. આ અત્યારે પરિસ્થિતિનું જે નિર્માણ થયું છે, લોકસભા સાબરકાંઠા બેઠકમાં ઠાકોર ભીખાજી દુધાજીને ભાજપ તરફથી ટિકિટ ફાળવવામાં આવી હતી. ઠાકોર સમાજ અને ભ્રમિત કરવામાં આવ્યો કે ભાઈ આ તો ઓબીસી સમાજમાં નથી, સરનેમ ડામોર, અમે સરનેમ ડામોરે અમે રાણા પ્રતાપના વંશજો છીએ. હું સમગ્ર ડામોર સમાજના એક ઠાકોર સમાજના પ્રમુખ તરીકે આપને નિવેદન કરવા માગુ છું. આ લોકશાહી છે, લોકશાહીની અંદર ફોર ધ પીપલ, બાય ધ પીપલ, નો ઓફ ધ પીપલ, આ દેશનું જે બંધારણ એમ કહે છે કે જેના મત અનુરાજ, તો આ બેઠકમાં ઠાકોર સમાજની વસ્તી વધારે છે, ઠાકોર સમાજના મત અમારા વધારે છે, તો અમારું અવમૂલ્ય કર્યું છે, અમને માનહાનિ કરી છે. માનહાનિ એટલા માટે કહે કે સરનેમ ડામોર જે છે એ ઓબીસીમાં ગણાતા નથી, એટલે અમારું જબરજસ્ત ડામોર સમાજનું માનહનન થયું છે. જેમ દ્રૌપદીના જેમ પરિસભામાં જે ચિરહરણ થતા, એમ અમારા સમાજનું ચિરહરણ થયું છે, અમારું સમાન ગવાયું છે. હવે અમારી એક નમ્ર નિવેદન છે કે ભીખાજી ડામોર એ લોકસભાના ઉમેદવાર જાહેર થઈ ગયા છે, જાહેર છે અને જાહેર રવાના છે. તમને એ ઉમેદવાર નિગણતો તો અમારા મહિલાને હલવા માંગતા હો તો મહિલા ઉમેદવાર પણ અમારા ગામમાં છે. આપો અમે બતાવી દઈએ ખમીરવંતો, આ સાબરકાંઠાની પહોંચ જે લોકસભાની જે બેઠક છે ને સાહેબ, એ તો ઠાકોરોની જ છે. આ ઠાકોરની વાત કરો તો આપણે તુષાર ચૌધરી એસટીમાં આવશે સાહેબ, ઓપન બેઠક છે. તો એ હવે કોંગ્રેસે એને એ જાહેર કર્યા છે, તો પછી આ વિવાદ વિવાદ કયો આવ્યો? આ વિઘ્ન સંતોષીઓ કોણ છે સાહેબ? આવનાર દિવસોમાં વિઘ્ન સંતોષીઓ ખુલ્લા પડશે. અને અમે અમારા સમાજનું જે અવમાન કર્યું છે, અમે માનહાનિનો કેસ કરશું. કારણ કે ભ્રમિત કર્યા છે અમારા સમાજને, અમૂલ્ય કર્યું છે. અને અમારો જિલ્લો ખરેખર અરવલ્લીમાં એક જ વ્યક્તિનું જો આ માગણીમાં હોય અને એને ટિકિટ આપી હોય અને લડવાવાળા લોકો હતા, એ અમારું ચિરહરણ કરી અમારા સમાજને ઘોર અન્યાય કર્યો છે. એટલે આ ન સહી શકાય એવું અમારા માટે આ એક બનાવ બન્યો છે. અને ભીખાજી સાહેબ જીતેલા જ હતા, બમ્ફરે 1.5 લાખ ઉપરના મતથી અમે લીટથી જીતાડવાના હતા. અમે મંત્ર નક્કી કર્યો હતો કે ભીખાજી તમે આગળ ભરો, આમ તમારી સાથે 1.5 લાખ ઉપરની લીડથી જીતવાના હતા, એમાં કોઈ બે મત નહોતું. એટલે આવનાર દિવસોમાં શું થશે અને શું ન થાય એ આવનાર દિવસોમાં આજે અમો ઉમેદવાર આવે એને વિચારવાનું રહેશે સાહેબ. આટલી વાત કરી હું વિરમ્યો છું. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.